જો અહીંયા તમે જોશો ને તો આ ફરે છે, અહીંયા જમણો હાથ ફરાવે છે, આને અહીંયા સ્પિન થાય છે, સ્પિન થાય, હા, સ્પિન ઉપર આવે છે, જેવું સ્પિન ઉપર આવશે એટલે આને પકડી લેશે, સ્પિન ની ગતિ આની સાથે કનેક્ટ થતી, આને કનેક્ટ થતી જાય છે, અને મારો લેફ્ટ હેન્ડ છે ને એને રિલીઝ કરતું જાય છે ધીરે ધીરે ધીરે, જેટલો દોરો બનતો જાય એટલે મારો ડાબો હાથ એને મૂકતો જાય, બસ સિમ્પલ. ઓકે, જેવું બની ગયું એવી રીતે આ દોરો બની ગયો આટલો, એટલે પછી હું રિટર્ન ફરાવીશ, અચ્છા, એટલે સુધી આને હું કલેક્ટ કરી લઈશ, પાછું અહીંયાથી ચાલુ. બરાબર, આની જે આગળની પ્રક્રિયા છે ને, હા હા, એ થોડીક અલગ છે. મિત્રો, કચ્છનું ભુજેડી ગામ છે તે હસ્તકલાનું હબ ગણાય છે, અને ફક્ત ગુજરાત પૂરતું નહીં, કચ્છ પૂરતું નહીં, પરંતુ દેશ વિદેશથી અહીંની અનેક આઈટમ, અહીંની અનેક કલાઓ વિદેશમાં એક્સપોર્ટ થતી હોય છે. ભુજની બાજુમાં આવેલું ભુજેડી ગામ અને વણકર સમાજ આમ તો ગામમાં વસે છે, અને સમગ્ર વણકર સમાજનો આમ તો જેની સાથે જોડાયેલો શબ્દ વણકર, કે જેને વર્ષો જૂનો શબ્દ છે, અને પોતાના કામ વણાટ કામના આધારે આમ તો આ શબ્દ અસ્તિત્વમાં આવ્યો વણકર. તમામ મિત્રો વાતો કરું છે, સાહેબ મારી સાથે છે, ભુજેડી ગામની અંદર અમે છીએ અને આના વિષયક માહિતી મેળવી રહ્યા છે. શું નામ કહે તમારું? દિનેશભાઈ. દિનેશભાઈ, સહજભાઈ અમારે વાત કરવી છે. સૌ પ્રથમ તો તમારી સાથે જે વણકર શબ્દ જોડાયેલો, ગાંધી બાપુએ પણ ત્યારબાદ તો પ્રાધાન્ય આપ્યું, તો આજે સૌ પ્રથમ વણકર શબ્દ કઈ રીતે આ વણાટ કામના આધારે લાગ્યો, ઓકે, એ વાત કરો. પહેલા જે તે સમયે માણસ કામથી ઓળખાતો હતો, અચ્છા, એટલે અમારું મુખ્ય કામ જેવી રીતે લુહાર હોય, સુથાર હોય, હા, એ હવે ધીરે ધીરે જાતિઓમાં પણ આવ્યું, તો વણાટકામ અમારું મુખ્ય વ્યવસાય છે અથવા ગૃહ ઉદ્યોગ છે, તો એટલે એ વણકર તરીકે એ શબ્દ 1950 પછી ધીરે ધીરે અસ્તિત્વમાં આવ્યો. બરાબર, અને આ બેઝિક કહી છૂટક આપણે ઊન કહીએ છીએ, રૂ કહીએ છીએ, હા, રૂ અને કાચો દોરો, અહીં મિક્સ મટીરિયલ છે આ બધું, હા, નહીં, આમાંથી કઈ રીતે તમે આજે કાર્ય કરો છો એ શું કાર્ય છે અને શું કહેવાય? એ જે આપણે ખાદી કહીએ, હા, દોરો હાથથી બને એ આ પ્રક્રિયા છે. બરાબર, 60થી પહેલાં આખા ઇન્ડિયામાં મશીન જેવું કંઈ હતું જ નહીં. બરાબર, એટલે પછી બધા લોકો દોરો હાથથી જ બનાવતા અને કપડું પણ હાથથી બનતા, કારણ કે મશીન જેવી કોઈ વસ્તુ હતી જ નહીં. બરાબર, એટલે જે તે સમયે બધી આ જ વસ્તુઓથી હેન્ડલૂમ જે કહીએ, હા હા, કે હાથી દોરો બને ને હાથી કપડું બને, એટલે આખું એક પ્રોડક્ટ હેન્ડલૂમનું થયું. બરાબર, એટલે આને આપણે ખાદી જેવું શબ્દ કહી શકાય, અમે ખાદી એને જ કહીએ કે જે દોરો હાથથી બને, હા હા, અને કપડું પણ હાથથી બને, મશીન જેવું છે, એમાં કોઈ આવે જ નહીં. બરાબર, પણ અહીં મેં જોયું કે જો આ વેસ્ટ કાચો દોરો પણ છે, હા, દોરો પણ છે, ઊન પર જ્યારે કોઈ મિક્સિંગ થતું હતું, ના, મિક્સિંગ ના, મિક્સિંગ ન થાય, એ જ્યારે કોટન હોય ત્યારે કોટનનો જ દોરો બને, જેવી રીતે આ રેન્ટિયા ઉપર કોટનનો દોરો બને છે, એ રેન્ટિયા ઉપર વૂલનો દોરો બને છે. બરાબર, એટલે અલગ અલગ હોય, તાણા વાણા અમે જુદું જુદું કરી શકીએ, હા હા, પણ જ્યારે દોરા બનવાની પ્રક્રિયા હોય ત્યારે કોટનનું કોટન જ બને, વૂલ ત્યારે વૂલ જ બને. બરાબર, હવે એક સહજ ભાવે પ્રથમ આકાર શરૂઆત કરો છો ને આ વણાટની, દોરા બને કઈ રીતે, એક બેઝિક બંને અલગ અલગ દોરા બને છે બંનેમાંથી? દોરા બંનેમાંથી અમે આ જે ચડાવેલું છે ને, એ કરેલું છે, એ અત્યારે એમાં કોટન છે. બરાબર, ત્યાં વૂલ છે. બરાબર, એટલે અમે કોટનની ઉપર પ્રિપેર કરીએ કે કોટન હોય, કારણ કે દોરો જ્યારે બની જાય ને એટલે અમે કહી શકીએ આ દોરો કોટન છે, એટલે અમે બે રાખ્યા છે, કોટનનું ને વૂલનું અલગ અલગ. બરાબર, હવે જ્યારે બનવાની પ્રક્રિયા છે ને, આ મારો જમણો હાથ છે ને આને ફરાવે છે, બરાબર, ખાલી આને ફરાવે છે, બીજું કાંઈ કામ નથી કરતું આ, અને આ જે લાસ્ટ દોરો છે ને એ અહીંયા ટોપ ઉપર હોય. બરાબર, નીડલ ઉપર હોય. બરાબર, એટલે અહીંયાથી એ સ્પિન થાય, ટ્વિસ્ટ થાય, એને આપણે ગુજરાતીમાં કહીએ વટ આપે, આમ જુઓ વટ આપે છે. બરાબર, હવે જેવી રીતે આમ વટ આપશે ને, એટલે વટ અહીંયા આવશે, જેવું અહીંયા આવશે ને એટલે આ પકડી લેશે, જોડી લેશો, આ તમને કનેક્ટ થઈ જશે, ઓટોમેટિક કનેક્ટ થઈ જશે, જેમ બેનું ચોટલો બનાવે ને, બસ એવી રીતે છે. અચ્છા, એને લેતે જ લઈ લે, એ પોતે લઈ લેશે, જો અહીંયા તમે જોશો ને તો આ ફરે છે,
અહીંયા જમણો હાથ ફરાવે છે આને, અહીંયા સ્પિન થાય છે, સ્પિન થાય, હા હા, સ્પિન ઉપર આવે છે, જેવું સ્પિન ઉપર આવશે એટલે આને પકડી લેશે, સ્પિન ની ગતિ આની સાથે કનેક્ટ થતી, આને કનેક્ટ થતી જાય છે અને મારો લેફ્ટ હેન્ડ છે ને એને રિલીઝ કરતો જાય છે ધીરે ધીરે ધીરે, જેટલો દોરો બનતો જાય એટલે મારો ડાબો હાથ એને મૂકતો જાય, બસ સિમ્પલ, ઓકે, જેવું બની ગયું એવી રીતે આ દોરો બની ગયો આટલો, એટલે પછી હું રિટર્ન ફરાવીશ, અચ્છા એટલે સુધી આને હું કલેક્ટ કરી લઈશ, પાછું અહીંયાથી ચાલુ, બરાબર. આની જે આગળની પ્રક્રિયા છે ને, હા હા, એ થોડી અલગ છે, એ હું તમને કહું. જે આ રૂ જે કપાસ કહીએ ને આપણે, એ જ્યારે ઉગે ને ત્યારે આવી રીતે પ્રોસેસ તો એ જ હોય ને, આમાં પણ પ્રોસેસ આવી રીતે આવે, ત્યારે કપાસ નીકળે ને ત્યારે આવી રીતે હોય, આની અંદર બીજ હોય, જ્યારે આ થઈ જાય પછી દોરો બનવાની શરૂઆત થાય, એટલે એટલે એક વખત ખેડૂત કપાસ ઉગાડે, ઉગાડીને પછી આવી રીતે આવે, આમાંથી પછી સફાઈ થઈ ને પછી દોરા બને, એક લાંબી પ્રક્રિયા છે, પછી દોરો બની ગયા પછી કપડું બને, એ પછી કપડાની પ્રક્રિયા. દોરો પણ આ જોરો આપણે જે વણાટમણા થતું એ એક ફિનિશિંગ વાળો દોરો હતો, હા, અહીં પરફેક્ટ દોરો જ નથી બનેલો, કાચો દોરો આપણે કે જે હાથથી દોરો બને ને આવો જ બને, મશીન થી જે દોરો બને ને પરફેક્ટ બને, બરાબર, આ હાથનું છે, આ હાથનો દોરો, નમસ્તે, આવો, બરાબર, એ મશીન થી દોરો, એ મશીન થી દોરો બને તૈયાર બને ને, આ અલગ છે, એ અલગ છે, આ પ્યોર ખાદી કહીએ છે, આ ખાદી કહીએ એટલે જેવું તેવું જ આવે, બરાબર. એને આપણે સરખો કરવો હોય ને સરખો પણ થઈ શકે, એના માટે પ્રેક્ટિસ હોય ને, જેવી રીતે હું અત્યારે સરખો કરું છું, હા, બરાબર, એક લેવલમાં, ટૂંકમાં એક લેવલમાં, તો પછી એને થોડું ધીરે ધીરે કરવું પડે, ધીમી ગતિથી, ધીમી ગતિથી કરવું પડે, બરાબર, તો એક સરખા લેવલમાં, એક સરખા લેવલમાં જ થાય, આ લેજો કેમેરામાં પહેલી વાત કરી, આ કોટન છે, એ રીતે આ ઊન પણ છે, બરાબર, છાલ માટે ને ઊન, બરાબર ને, ઊન માટે પણ એ જ પ્રક્રિયા હોય બનવાની, આમાંથી જે દોરો બની ગયો છે ને એ અમે ઉતારીએ આવી રીતે, બરાબર, આવી રીતે ઉતરે, જેવી રીતે, જેવી રીતે સમજીએ, હવે મને ઉતારવું છે, તો હવે આ પહેલાં ઉતારવાની પ્રક્રિયા થઈ, પછી આ મોટી આંટીમાં જશે, નહીંતર એક ભાઈ અહીંયા હોય જે આને કલેક્ટ કરતો હોય, જોડી બનાવતો, બસ દેશી ભાષામાં જોડી, બસ, ઓકે, હવે આપણે આ એક બનેલ છે સમજી લે કે આ એક બની ગયું, એને આનું આનું પછી આનું શું કઈ રીતે બને, આમાંથી આનું પછી અમે કલર કરીએ, આનો કલર આપો, કલર આપીએ, અગર સફેદ યુઝ કરવું હોય તો કલર ન થાય, બાકી જો કલર કરવું હોય તો પછી કલર કરીને અમે વાપરીએ, કોટનનું જોયું, એવી રીતે આ ઘેટાના વાળ છે, અચ્છા, ઘેટાના વાળ વર્ષમાં બે વખત ઘેટાના વાળ કપાય, એક માર્ચ ફેબ્રુઆરીના લાસ્ટ વીક, માર્ચના ફર્સ્ટ વીક, હોળીની આજુબાજુ, બરાબર,
અને બીજો વરસાદ પૂરો થઈ જાય પછી એની આજુબાજુ. એટલે આ જે ઘેટાનો વાડ છે એ કપાઈ જાય એટલે પછી ડૂચો જાય, ગુચ્છા જેવા થઈ જાય, એને હાથથી સફાઈ કરવી પડે, એમાંથી બધું કચરો નીકળી જાય. અને જે ઘેટાનો વાડ છે ને એ આપણે કહીએ કે એક જ ડાયરેક્શનમાં આવી જાય વાડ, એટલે પછી એમાંથી દોડો બનવાનું થોડુંક ઇઝી થાય. અને શું હોય કે આ એટલે ઊન કહીએ છીએ આપણે ઘેટાનું, હા ઊન કિલોના ભાવે હોય કે એ કિલોના ભાવે હોય. હવે કિલોના ભાવે જેવું પણ નથી આ, હવે જો આપણા વાળ જેમ કપાય એવી રીતે ઘેટાના વાળ વર્ષમાં બે વખત કાપવા જ પડે. કિંમત અંદાજે શું હોય એની? એનું કાંઈ નક્કી ન હોય, એ સિઝનના હિસાબે હોય ને ઘણી વખત કેટલા વાળ લાંબા છે એ પ્રમાણે પણ હોય. બરાબર. જેવી રીતે આ ઊન કોટન હોય એટલે ખાદી થઈ જાય. હા હા. તમે હાથથી જે કરો છો એ જ મશીનરીથી કામ થઈ શકે કે નહીં? મશીનથી થાય છે. મશીનથી પણ થાય છે? મશીનથી થાય છે. પ્રોપર ન્યાય નહીં મળતો મારા ખ્યાલથી, આ પ્રોપર ન્યાય મળે? હા, મશીન છે ને એ થોડું ફાસ્ટ કામ કરે. આ એક માણસ કે બેન જ્યારે કામ કરે ને આની ઉપર દોરો બનાવવાનું, એક દિવસમાં 200 ગ્રામથી 250 ગ્રામ બનાવી શકે દોરો. બરાબર. જ્યારે મશીન 2000 કિલો કરવું તો કરી શકે. બરાબર. એટલે મશીનનું કામ થોડુંક અલગ છે. મશીનની એક સારી વાત પણ એ છે કે દોરો ઇક્વલ આપે, તમે જે કહો છો એક સરખો આપે. ઘણા લોકોને હવે એક સરખું કપડું વધારે જોઈએ છે, અને જ્યારે મશીન ઉપર કામ થાય ને ત્યારે એ થોડુંક સસ્તું પણ થાય, હાથનું કામ એટલે થોડુંક મોંઘું થાય.